નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવના ઠકોરે અને હું છું પંકજ. સૌથી પહેલા મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ તો ન્યૂઝ 18 ગુજરાતીના રાઇઝિંગ ગુજરાત કાર્યક્રમના મંચ પર દિગ્ગજો એક સાથે જોવા મળ્યા. સીએમ રૂપાણીની ખાસ મુલાકાતમાં સીએમ વિજય રૂપાણીના ધારદાર પ્રહાર પણ અહીંયા જોવા મળ્યા. જસદણ ચૂંટણીમાં કોંગ્રેસમાં નેતાગીરીનો અભાવ જોવા મળ્યો છે એવું તેમણે કહ્યું, અને સાથે જ તેમણે શંકરસિંહ વાઘેલાને હજુ કોંગ્રેસ પ્રત્યે પ્રેમ હોવાની વાત કરી. તો રાહુલ જે રાફેલ ડીલનો જે મામલો હતો તે મુદ્દે પણ કોંગ્રેસે જૂઠો પ્રચાર કર્યો હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે. જ્યારે એલઆરડી પેપરકાંડમાં આંતરરાષ્ટ્રીય ગેંગનો હાથ હોવાની પણ વાત કરી છે. તો રાઇઝિંગ ગુજરાતમાં આજે ભાજપ અને કોંગ્રેસ સહિત અનેક દિગ્ગજો આજે એક મંચ પર જોવા મળ્યા હતા. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મહેમાન બન્યા હતા રાઇઝિંગ ગુજરાતમાં, અને તેમણે કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા હતા. નેતાગીરીનો અભાવ હોવાનું જણાવ્યું હતું. ભૂતકાળ કોંગ્રેસનો હતો એ પણ તેમણે વાગોળ્યો હતો, અને સાથે સાથે તેમણે પેપર લીક કાંડ મામલે પણ ખૂબ મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય ગેંગ પણ આ પેપર ફોડ કાંડમાં સક્રિય છે, અને તેને લઈને તપાસ એજન્સીઓ અત્યારે અલગ અલગ રાજ્યોમાં એ તપાસ કરી રહી છે કે કઈ કઈ ગેંગના કેટલા લોકો સામેલ હતા, અને આ તમામ લોકોને પકડી લેવામાં આવશે એવી પણ તેમણે વાત કરી છે. તો રાઇઝિંગ ગુજરાત કાર્યક્રમ આજે ખૂબ જ સફળ રહ્યો, અને ભાજપ કોંગ્રેસ સહિતના દિગ્ગજ આજે એક જ મંચ પર જોવા મળ્યા હતા, અને આગામી 2019ની લોકસભાની ચૂંટણીમાં કઈ રણનીતિ સાથે તેઓ લોકોની વચ્ચે જઈ રહ્યા છે તેને લઈને તેમણે ખુલીને વાત કરી હતી. સાથે સાથે તેમણે વિજયભાઈ રૂપાણી જે કોંગ્રેસ પર પ્રહાર કરતા જોવા મળ્યા હતા. અનેક દિગ્ગજ નેતાઓની હાજરીમાં આજે ન્યૂઝ 18 ગુજરાતીનો રાઇઝિંગ ગુજરાત કાર્યક્રમ યોજાયો હતો. રાઇઝિંગ ગુજરાતના કાર્યક્રમમાં સીએમ રૂપાણી ઉપરાંત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોર, ભરતસિંહ સોલંકી પણ હાજર રહ્યા. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ બેરોજગારી, ખેડૂતોના દેવા અને કોંગ્રેસની 3 રાજ્યમાં જીત અને પેપરકાંડ સહિતના મુદ્દે ચર્ચામાં ભાગ લીધો. न्यूज 18 नेटवर्क देश का सबसे बड़ा नेटवर्क है, और हमें गर्व है, हमें खुशी है कि आज राइजिंग कार्यक्रम हम गुजरात लेके आए हैं. राइजिंग एक ऐसा मंच है जो सरकार, विपक्ष और जनता के बीच एक सीधा संवाद स्थापित करता है. તો રાઇઝિંગ ગુજરાત કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ બેરોજગારી, ખેડૂતોના દેવા અને કોંગ્રેસની 3 રાજ્યમાં જીત સહિતના મુદ્દે ચર્ચામાં ભાગ લીધો. ન્યૂઝ 18 ગુજરાતીના એડિટર રાજીવ પાઠકના ધારદાર સવાલોના જવાબો પણ આપ્યા. તેમણે જસદણ મુદ્દે ભાજપ જીત હાંસલ કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. તો રાફેલ મુદ્દે કોંગ્રેસનું જૂઠાણું ખુલ્લું પડી ગયું હોવાનું કહી કોંગ્રેસ પર તેમણે પ્રહારો કર્યા. બે 2019ની પણ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જે રીતે છેલ્લા થોડા વખતમાં 5 રાજ્યોમાં પરિણામ આવ્યા છે, ગુજરાતમાં બી સીટો ઘટી, ક્યાંક 2019 માટે ચિંતાનો વિષય વડાપ્રધાન ગુજરાતથી આવે છે. વડાપ્રધાન માટે પણ એક પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોય છે, ગુજરાતમાં કેટલી સીટો જીતવી. એક પણ સીટ કોંગ્રેસની નથી. શું એવામાં 26 સીટો જાળવી રાખવી એક મોટો પડકાર? એટલે દરેક ચૂંટણી પડકાર હોય જ છે, એટલે એને અમે ગંભીરતાથી જ લઈ છીએ. પરંતુ હું એમ માનું છું કે આગામી લોકસભાની ચૂંટણી અમારે એટલું જ જોવાનું છે કે કોંગ્રેસના જૂઠા પ્રચાર, જૂઠી વાતો લોકો ભરમાઈ ન જાય. જે રાફેલમાં સાબિત થયું, સુપ્રીમ કોર્ટે જે ક્લીન ચીટ આપી, કેટલો જૂઠો પ્રચાર કર્યો, રાફેલ દેશની સિક્યુરિટી સાથે જેને કહીને કે ખિલવાડ થયો, અને કમનસીબી છે જેને કહીને કળિયુગમાં કે ઓલા શું છે, દાના ખાયેગા, જે પેલું ગીત છે, મોતીની કાગડા લઈ જાય, અને એના જેવી સ્થિતિ કે હંસ ચુગેગા દાના, કવા મોતી ખાયેગા, આ એના જેવી સ્થિતિ છે કે આ 3 રાજ્યોની ચૂંટણીના પરિણામ પછી આ બધો ઉત્સાહનો અતિરેક છે. જેમ ઘણા વર્ષે કોઈની ઘરે પુત્રનો જન્મ થાય, ખૂબ
આનંદ હોય, સ્વાભાવિક છે, ખૂબ આનંદ હોય કે ભાઈ ઘણા વર્ષે ગોળીઓ બંધાણું, એટલે ઉત્સાહ હોય, આનંદ હોય, તો કોઈ જોર જોરથી નાચે, અતિરેક હોય. એમ અત્યારે આ બધા અતિરેક થઈ રહ્યા છે, કારણ કે કેટલા વર્ષોથી પીટાતા છે, એકેય ચૂંટણી જીતતા નહોતા, બધે કારમાં પરાજય. કલ્પના કરો, એક વખતની કોંગ્રેસ 450 સંસદ સભ્યો દિલ્હીમાં હતા, 40 થઈ ગયા, બે રાજ્યોમાં બેચ્યા હતા, હવે આ 3 નવા આવ્યા. હવે એ કેટલું હાલશે એ ભગવાન જાણે, પણ 3 આવ્યા. એમાં ઉત્સાહનો અતિરેક છે અને એને કારણે આ બધા સ્ટેટમેન્ટ કરે છે. હું પૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય સંસદ સભ્ય નહીં, અમારો એક નાનો કાર્યકર્તા પણ સપનામાં કોઈ દી કોંગ્રેસના સંપર્કમાં ન હોય, એ પગથિયું ચડે જ નહીં. તો આ તરફ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાધવે કહ્યું છે કે કોંગ્રેસની નજર હવે 2019ની ચૂંટણી પર મંડાયેલી છે, જેમાં 3 રાજ્યોમાં ભાજપની હાર થઈ છે, તેમ કોંગ્રેસ 2019માં પોતાનો ભવ્ય વિજય નોંધાવશે. બીજેપી સે જ્યાદા સીટે ગુજરાત મેં હમારી આયેગી, યે હમારા અભી 26-0 હૈ, હમ 26 મેં સે 26 પર કોન્સન્ટ્રેટ કર રહે હૈ ઓર તાકત સે લડેંગે. જબ હમ 1-1.5 સાલ પહેલે ગુજરાત મેં યે બાત કર રહે થે, તો આપ લોગો સે વોટર્સ ક્યું વોટ દે કોંગ્રેસ કો, વોટર્સ ઇસલિયે વોટ દે ક્યોંકિ જો ગુજરાત કા યુવા હૈ ઉસકો પૂરે અવસર ઇસ સરકાર ને દિયે નહીં, જો ગુજરાત કા ખેડૂત હૈ ઉસકો પૂરા ન્યાય ઇસ સરકાર ને દિયા નહીં, ગુજરાત કા ગૌરવ ઓર ગુજરાત કા ચારો દિશાઓ સે વિકાસ ઇસ સરકાર ને પિછલે 23 સાલ મે કિયા. તો આ તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ કહ્યું છે કે સારું અને સાચું નેતૃત્વ હશે એ તરફ પ્રજાના મત હશે અને તેનું પરિણામ હાલમાં જ 5 રાજ્યોની ચૂંટણીમાં જોવા મળ્યું. લોકસભામાં જીત્યા પછી ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન અને એનું રાજ જોઈ લીધું, રાજ્યોની પણ સરખામણી કરી લીધી અને બંનેનો, એટલે જ્યાં પેટા ચૂંટણી થઈ લોકસભાની ત્યાં પણ કોંગ્રેસ જીતીને આવી અને ભારતીય જનતા પાર્ટીની સખત હાર થઈ, વિધાનસભામાં પણ હાર થઈ. અને આવનારા સમયમાં આપ જોશો કે પ્રજા હવે ઠાલા વચનો અથવા છેતરામણી વાતોમાં આવવાની નથી અને જે પાર્ટી, જે નેતૃત્વ સાચું અને સરળ પ્રજાની સાથે જોડાઈને રહેશે એની સાથે જ રહેશે એવું આ પ્રજાએ આ ચૂંટણીઓમાં મેસેજ આપ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતીના કાર્યક્રમ ગુજરાત રાઇઝિંગમાં આવેલા કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે અનામત માટે ગરીબ અને પછાત વર્ગોનો સર્વે થવો જોઈએ, 147 જ્ઞાતિઓનો સર્વે થવો જોઈએ. એનું સર્વે તો થવો જોઈએ. સર્વે કેવો સર્વે? ક્યાં સમાજોને અનામત આપ્યા પછી એનો કેટલો વિકાસ થયો, કઈ જ્ઞાતિઓ અપ થઈ, કયા કેટલા પરિવારો અપ થયા અને કેટલી જ્ઞાતિઓ આના માધ્યમથી અપ થઈને હવે કેટલી રહેવા જેવી છે, તો જ સાચા જરૂરિયાતમંદોને આનો ફાયદો થશે. એટલે 100% ઓબીસી કમિશનમાં હું અહીંથી જવાબદારી પૂર્વક કહું છું કે એ આપવા પણ જવાનું છું આવેદન અને રાઇટિંગમાં આપીશ કે આ તમામ 147 જ્ઞાતિઓનો સર્વે કરો, કેટલી જ્ઞાતિઓ અપ થઈ, કેટલી ડાઉન થઈ, જેટલી જરૂરિયાતવાળા છે, જે જરૂરિયાતવાળા લોકો સુધી જ આ પહોંચે, નહીંતર જેને વધારે મળ્યું છે એને વધારે મળતું જાય, જેને નથી મળ્યું બિલકુલ ના મળે, આ પ્રકારની અસમાનતા ના આવે, સર્વ સમાજોની સમાનતા. હું અમે સ્પષ્ટ હું તો પહેલાં કહું છું કે સવર્ણ સમાજના ગરીબ બચ્ચાઓને, ગરીબ બાળકોને મળવું જોઈએ. તો જસદણની પેટા ચૂંટણીને લઈને પરેશ ધાનાણીએ આકરા પ્રહાર કર્યા છે. વિરોધ પક્ષના નેતા છે પરેશ ધાનાણી અને તેમણે જણાવ્યું છે કે વડાપ્રધાનના કપડાં ગણવાનું કામ બંધ કરો અને તેમણે વડાપ્રધાન પર સીધો જ આકરો વાર કર્યો છે. પરેશ ધાનાણીએ આ પ્રહાર કર્યા છે, આવો સાંભળીએ કે તેમણે શું કહ્યું. મેં એમની કોઈની સાથે સરખામણી કરી નથી, વિરોધ પક્ષના નેતાનો વિષય જ નથી. કોંગ્રેસના લોકો આક્ષેપો કરે છે કે મોદી સાહેબની પાસે 400 જોડી કપડાં છે, એટલે મેં કીધું અહીંયા ધોબી ઘાટે ઉભા રહીને કપડાં ગણ્યા છે, શું કરે છે. જસદણમાં ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે કોંગ્રેસ મહિલા પ્રદેશ અધ્યક્ષની કારમાંથી એરગન મળી આવી છે. સઘન ચેકિંગ દરમિયાન ગીતાબહેન પટેલની કારમાંથી એરગન મળી આવી છે. ચૂંટણી દરમિયાન પૈસાની અને દારૂની હેરાફેરીને લઈને આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આ દરમિયાન ગીતાબહેનની કારમાંથી એરગન મળી આવી. પેરામિલિટરી ફોર્સને સાથે રાખીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાંથી મહિલા પ્રદેશ ઉપાધ્યક્ષની કારમાંથી એરગન મળી આવી. એવી કોઈ
કોઈ અમારા ઇન્ટેન્સ નથી એવો, અને આ તો તૂટેલું હથિયાર છે, અને આ નોર્મલી એરગન જ છે પક્ષીઓ ભગાવવા માટેની, અને આ ભૂંડ ભગાવવા માટેની, બીજું કંઈ છે નહીં. એટલે મારી એક જ ભૂલ કે મેં ડેકીમાંથી કાઢવાની રહી ગઈ છે. રાજકોટના જસદણ કોંગ્રેસના ઉમેદવારને અપાઈ છે નોટિસ. ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતા ભંગની નોટિસ આપવામાં આવી છે. લોક ડાયરામાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાની અપીલ કરવામાં આવતા આ નોટિસ આપવામાં આવી છે. વિછિયા ખાતે યોજાયો હતો લોક ડાયરો, અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા આ લોક ડાયરો યોજવામાં આવ્યો હતો, અને તેમાં આ પ્રકારની અપીલ કરવામાં આવી હતી, જેના કારણે તેમણે આચારસંહિતા ભંગની નોટિસ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવી છે. જસદણનો જંગ છેડાઈ ચૂક્યો છે, ત્યારે મતદાન પહેલા શંકરસિંહ વાઘેલાએ જસદણની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જીત નિશ્ચિત હોવાનો દાવો કર્યો. રાજકોટમાં ખેડૂતો અને યુવાનોના એક સંમેલનમાં ઉપસ્થિત વાઘેલાએ કહ્યું છે કે વિધાનસભાની પેટા ચૂંટણીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીનો પવન ફૂંકાશે. જસદણની ચૂંટણીમાં જીત ખેડૂતો અને જસદણની પ્રજાની હોવાની વાત કરી છે. વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ વાત કરી છે. પરેશ ધાનાણીએ જણાવ્યું છે કે જસદણની પ્રજા સ્વાભિમાની છે અને તે કોઈ લોભ લાલચમાં ફસાવાની નથી. મહત્વનું છે કે 20 ડિસેમ્બરે જસદણમાં વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે, અને એ પહેલા કોંગ્રેસે આજે જસદણમાં વિશાળ દલિત સંમેલન યોજ્યું, જેમાં કોંગ્રેસના ધારાસભ્યો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા. તો સંમેલનમાં દલિત સમાજના લોકોની પણ મોટી સંખ્યામાં હાજરી જોવા મળી, ત્યારે હવે સાંજે ભાજપ પણ જસદણમાં આ રીતે મહાસભા યોજી હતી. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ જસદણના જંગમાં જીત જસદણની પ્રજાની થવાની છે, જસદણના ખેડૂતની થવાની છે, જસદણના યુવાનની થવાની છે, જસદણના ગરીબ ગામડાના માણસની થવાની છે. ત્યારે આ જીતથી ડરી અને જનરલ ડાયરે ગઈકાલે રાજકોટ આવવાનું ટાળ્યું છે. તો જસદણમાં સંમેલન દરમિયાન પરેશ ધાનાણીએ ભાજપ પર સૌથી મોટો આરોપ લગાવ્યો. ધાનાણીએ જણાવ્યું છે કે કમલમથી 20 કરોડ રૂપિયાનો કોથળો જસદણ પહોંચી ગયો હતો, પરંતુ જસદણની જનતા તેની સામે ઝૂકી નથી. સંપૂર્ણ વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીએ કદાચ 20 કરોડ રૂપિયા રોકડા, 2 કેન્દ્રીય મંત્રી, 8 સંસદ સભ્યો, 50 ધારાસભ્યો અને આખાય ભાજપના સંગઠનને જસદણ જીતવા કામે લગાડ્યું છે. પણ જસદણનો સામાન્ય માણસ કહે છે કે એ કરોડો રૂપિયાના કોથળા સામે કદાચ નબળા મનના નેતાઓએ કમલમની કાર્યાલયે માથું ઝુકાવ્યું હશે. જસદણ વિછિયાનો મતદાર એ મીઠુને રોટલો ખાઈ રહે, એક ટાણું ભૂખો સૂઈ જશે, પણ એના સ્વાભિમાનને ગીરવે નહીં મૂકે. જસદણમાં પ્રચાર માટે આવેલા કોંગ્રેસના ગુજરાત પ્રભારી રાજીવ સાતવે ભાજપ પર આડકતરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું છે કે ખેડૂતો, યુવાનો અને ગુજરાતની જનતાને ગુમરાહ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જો તમે સરકાર ચલાવી ન શકતા હો તો સરકાર છોડી દેવી જોઈએ. ખેડૂતો કો ગુમરાહ કિયા, જિન્હોને યુવાઓ કો ગુમરાહ કિયા, જિન્હોને ગુજરાત કો ગુમરાહ કિયા, આપ સરકાર ચલા નહીં સકતે હો તો સરકાર છોડ દો, હમ સબકા સોલ્યુશન દે દેંગે. તો કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ખુદ સીએમ જ જસદણની ચૂંટણીના પ્રચારમાં ન આવતા હોવાનો આરોપ લગાવ્યો. તો ભાજપ નેતા ધનસુખ ભંડેરીએ જણાવ્યું છે કે ભાજપ સરકારની યોજનાઓની માત્ર ઉપલબ્ધિ જ પ્રચાર માટે ઘણી છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કે ભારતના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ ચૂંટણી પ્રચારમાં નથી આવવાના, કારણ કે ભાજપના લોકોએ કહ્યું કે ભાઈ તમે બે એવા બદનામ થયેલા છો કે તમારું મોઢું જસદણની જનતા જોશે તો 5-5 મત ઓછા થશે, કાંઈ વધશે નહીં, તો તમારે અહીંયા આવવું નહીં. આ એનું એક પરિણામ છે. અને મુખ્યમંત્રી ક્યારેય પેટા ચૂંટણીમાં ક્યારેય આવ્યા નથી. મુખ્યમંત્રી શ્રી ગુજરાતની જનતા માટે કામ કરી રહ્યા છે અને વિકાસની યાત્રા માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તમે જો ખૂબ પરિશ્રમ કરીને ગુજરાતની જનતા માટે અનેકવિધ યોજનાઓ લાવી રહ્યા છે, એનો સીધો લાભ જસદણની જનતાને, ખેડૂતોને, લોકોને મળી રહ્યો છે. આ બંને સરકારની ઉપલબ્ધિઓના આધાર ઉપર સંગઠનની ટીમ, કાર્યકર્તાઓ લાગ્યા છે અને લોકો અમારી સાથે જોડાણા છે. સ્વાભાવિક એક ચૂંટણી બોર્ડમાં આજે જીત નક્કી છે એ દેખાડે છે. જસદણમાં પોસ્ટર વોર બાદ હવે શરૂ થયો છે વોલ વોર. સિવિલ હોસ્પિટલની દિવાલ ઉપર કુંવરજી બાવળિયાના વિરોધીઓએ લખાણ લખ્યું છે કે બાવળિયા હારે છે, કુંવરજી હારે છે. આ લખાણથી જસદણના રાજકારણમાં ગરમાવો વધી ગયો છે. બંને પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે.
જસદણમાં ચૂંટણી પૂર્વે જ્યાં એક તરફ ભાજપ અને કોંગ્રેસ પ્રચારમાં લાગી ગયા છે ત્યાં પોસ્ટર પોલિટિક્સ પણ જોવા મળી રહ્યું છે. જસદણમાં કુંવરજી હારે છે તેવું લખાણ દિવાલ પર જોવા મળ્યું છે અને ત્યારબાદ હવે કુંવરજી હારે છે એવું લખાણ પણ વિછિયામાં જોવા મળ્યું છે. તો જસદણ અને વિછિયામાં દિવાલ પર લખાયેલા કુંવરજી હારે છેના લખાણ અંગે ભાજપે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ હાર ભાળી ગઈ છે અને એટલા માટે જ આવું લખી રહી છે. કોંગ્રેસ હંમેશા નકારાત્મક રાજનીતિથી રમે છે, અમે પોઝિટિવ એટીટ્યૂડથી કામ કરનારા પાર્ટી છે, સરકારના કામોને લઈને જઈ રહ્યા છીએ અને કોંગ્રેસ આજે હાર ભાળી ગઈ છે અને બેવાકળી બની ગઈ છે એટલે ગમે એવું કરી રહી છે. કોંગ્રેસને ભગવાન સદબુદ્ધિ હવે તો આપે એવું મને લાગે છે. રાજ્યમાં વધુ એક ખેત તલાવડી કૌભાંડ બહાર આવ્યું છે. ગુજરાત જમીન વિકાસ નિગમ ખેત તલાવડી અને પાણીના ટાંકી બનાવવાના કૌભાંડ સામે એસીબી પોલીસે 9 કેસો દાખલ કર્યા છે. તાપી જિલ્લાના જુદા જુદા ગામોમાં ખેત તલાવડી બનાવવાની જગ્યાએ અધિકારીઓ દ્વારા ઉચાપતની વાત ધ્યાને આવતા ત્યારબાદ તપાસ કરી તો તેમાં 55 ખેત તલાવડી અસ્તિત્વમાં ન હોવાનું જાણવા મળ્યું, જેમાંથી 65,93,000 મળતિયા કોન્ટ્રાક્ટરના એકાઉન્ટમાં નાખી ઉચાપત કરવામાં આવી. હાલમાં 9 ગામની જુદી જુદી 9 ફરિયાદો દાખલ કરાઈ છે, જેમાં જીઆઈડીસીના 8 અધિકારીઓ અને 4 કોન્ટ્રાક્ટરોના નામ સામેલ છે અને હાલમાં નર્મદા અને વલસાડમાં તપાસ ચાલી રહી છે. અગાઉ આ મામલે 15 ફરિયાદ દાખલ થઈ હતી, જ્યારે વધુ 9 ફરિયાદ આજે દાખલ કરવામાં આવી છે. વાલોડ સોનગઢ વ્યારાના 9 ગામોમાં સુરત એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વનાર દ્વારા તપાસ સ્થળ તપાસ કરવામાં આવેલ હતી. સ્થળ તપાસમાં કુલ 55 ખેત તલાવડીઓ અને 4 સીમ તલાવડીઓ જમીન ઉપર અસ્તિત્વમાં હતી નહીં અને જીએલડીસીના રેકર્ડમાં ખોટી રીતે બનાવેલ છે એવી રીતે દર્શાવેલ હતી. અપૂરતા વરસાદના કારણે ગુજરાતમાં સર્જાયેલી અછતની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ઇન્ટરમિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમ કચ્છ જિલ્લાની મુલાકાતે આવી છે અને વહીવટીતંત્ર સાથે બેઠક યોજી કચ્છ જિલ્લાની વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો. કેન્દ્રીય કૃષિ વિભાગના સંયુક્ત સચિવ અમિતાભ ગૌતમ સહિતના 3 અધિકારીઓની ટીમ ભુજ આવી પહોંચી હતી અને ભુજ કલેક્ટર કચેરીએ વહીવટીતંત્ર સાથે બેઠક કરી. આ બેઠકમાં ઘાસચારો, પાણી અને વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી. ખેતીના પાકને થયેલા નુકસાન અંગે પણ તેમણે ખેડૂતો સાથે ચર્ચા કરી. જો ઉસમેં નુકસાન હુઆ હૈ ડ્રોટ કે કારણ વો એગ્રીકલ્ચર મેં હોર્ટિકલ્ચર મેં એનિમલ હસ્બન્ડરી મેં ડ્રિંકિંગ વોટર કી સમસ્યા ઉન સબકો સ્ટડી કરેંગે ઓર જબ યે ટીમ વાપસ જાયેગી ફિર અપની રિકમેન્ડેશન્સ યે સબ કમિટી કો પેશ કરેગી ઉસકે હિસાબ સે જો ભી NDRF અસિસ્ટન્સ પોસિબલ હોગા વો હમ રિકમેન્ડ કરેંગે. મોરબીના અછતગ્રસ્ત તાલુકાની વિઝિટ માટે કેન્દ્રની ટીમ પહોંચી, જ્યાં માળિયા મિયાણાના 9 ગામમાં મનરેગાના કામની મુલાકાત લેવામાં આવી. સાથે જ અછતગ્રસ્ત તાલુકામાં પાણીની પરિસ્થિતિ અને પાકનું નિરીક્ષણ પણ કર્યું. કલેક્ટર સહિતના જિલ્લાના અધિકારીઓ ટીમની સાથે નિરીક્ષણ માટે પહોંચ્યા. વાંકાનેર, માળિયા અને હળવદ તાલુકાના જુદા જુદા ગામની આ ટીમ મુલાકાત લેશે. સુરેન્દ્રનગરમાં કેન્દ્રની ટીમે ધામા નાખ્યા છે. પાટડી અને ધ્રાંગધ્રા તાલુકાના ગામડાઓમાં અછતનો તાગ મેળવવા કેન્દ્રના અધિકારીઓ પહોંચ્યા. જોકે અધિકારીઓના પહોંચતા જ ગ્રામજનો, ખેડૂતો અધિકારીઓને સવાલ પૂછવા લાગ્યા હતા. ગ્રામજનોએ પણ પાણી અને ઘાસચારા અંગે અધિકારીઓને અનેક સવાલ કર્યા. અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. મેશ્વો ડેમમાંથી કેનાલમાં પાણી છોડાયું છે, જેના પગલે ખેડૂતો રાજીના રેડ થઈ ગયા છે. ખેતીના બીજા રાઉન્ડ માટે 6 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના પગલે મેશ્વો કેનાલ વિસ્તારના 17,000થી વધુ હેક્ટરમાં શિયાળુ પાકને ફાયદો થશે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. અમારું વેબ પોર્ટલ છે ગુજરાતી. નમસ્કાર.